नमस्कार मित्रों मित्रों आपणुं प्रथम सेमेस्टर जे छे ए प्रथम सेमेस्टर नो फर्स्ट क्वार्टर एटले के एनो 50% भाग ए आपणो कम्प्लीट थयो छे, पूर्ण थयो छे। एना आधार परथी आपणे एक 50 मार्कनी एक्जाम जे छे के जेने आपणे ट्राई मंथली त्रिमासिक परीक्षाओ तरीके ओळखीए छीए। ए परीक्षाओना पेपर्स ए तमारा सुधी मोकलावेला छे। तमे पूरेपूरी मेहनतथी प्रामाणिकताथी आ पेपरोना जवाब ए लखी लीधेला छे। ए बाबते आपणे जे काही पण सूचनाओ तमने आपवामां आवेली छे ए प्रमाणे ए आपणे फॉलो करवानी छे। त्यार पछी हवे आपणे फर्स्ट जे सेमेस्टर छे એનું સેકન્ડ ક્વાર્ટર એટલે કે હવેથી દ્વિતીય સત્ર। મિત્રો આપણી ટેક્સ્ટ બુકમાં આપણા ગ્રામર બુકમાં હવે જે વિભાગો બાકી રહ્યા છે, હવે જે ટોપિક્સ બાકી રહ્યા છે અને અગાઉ આપણે જે ભણેલા છીએ એટલે કે ફર્સ્ટ ક્વાર્ટરમાં આ બધાને એક સાથે સમજીને દિવાળી ઉપર આપણી એક પરીક્ષા જે છે એ ફરી પાછી યોજવામાં આવે છે કે જે એક્ઝામ એ ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ તરીકે ઓળખવામાં આવશે। અહીંયા જેવી રીતે આપણે 50 માર્કનું પેપર જે છે એ આપેલું છે, એવી રીતે હવે જ્યારે દિવાળી ઉપર આપણી એક્ઝામ લેવામાં આવશે પ્રથમ સત્રની ફર્સ્ટ ક્વાર્ટરની, તો એ એક્ઝામનું પેપર જે છે એ આપણું 80 માર્કનું। પેપર સ્ટાઇલ વિશેની એના અંદરની જો આપણે ચર્ચાઓને સમજીએ તો આપણી ગ્રામર બુકમાં જે મોડેલ ક્વેશ્ચન પેપર આપવામાં આવેલું છે એ મોડેલ ક્વેશ્ચન પેપર પ્રમાણે જ આપણે આ અંગ્રેજી વિષયની ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાઓ જે છે એ આયોજિત કરવામાં આવતી હોય છે। તમે જોયું હશે કે અત્યારે તમે જે 50 માર્કની પરીક્ષાઓ આપી છે એ પરીક્ષાઓની અંદર જે પ્રકારના પ્રશ્નો આપણે પૂછ્યા છે એ પ્રશ્નો પણ આ મોડલ ક્વેશ્ચન પેપરમાંથી જ એ લેવામાં આવેલા છે। પણ અહીંયા આપણો સિલેબસ જે છે, આપણો અભ્યાસક્રમ એ 50% હોય છે અને એટલા માટે થઈને પૂરું 80 માર્કનું પેપર જે છે એ એમાંથી સેટ ન થઈ શકે, કારણ કે હજી એવા કેટલાક મુદ્દાઓ છે કે જે મુદ્દાઓને આપણે આ ક્વાર્ટરની અંદર સમજવાના છે કે જે મુદ્દાઓ આપણે પ્રથમ ક્વાર્ટરની અંદર સમાવેશ કરેલા નથી। એવી જ રીતે ટેક્સ્ટ બુકમાં જોવામાં આવે તો કેટલાક એવા યુનિટો પણ બાકી છે કે જે યુનિટ્સ આપણે ફર્સ્ટ ક્વાર્ટરની અંદર સમજેલા ન હતા કે જે હવે આપણે સેકન્ડ ક્વાર્ટરમાં સમજવાના છે। તો મિત્રો આપણી હવે જે એક્ઝામ આવશે એ એક્ઝામ આપણી 80 માર્ક્સની રહેશે। એ એક્ઝામની અંદર આપણા ફર્સ્ટ સેમેસ્ટરનો સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે એનો એ સમાવેશ કરવામાં આવે છે। આપણે આ ક્વાર્ટરની અંદર હવેનો જો સિલેબસ ને સમજીએ તો આપણે 4 ટોપિક એ ગ્રામરની અંદર કમ્પ્લીટ કરેલા છે। આપણે ગ્રામરમાં કુલ 8 ટોપિક આપવામાં આવેલા છે, બરાબર છે? તો આ 8 ટોપિકમાંથી 4 ટોપિક કમ્પ્લીટ કરેલા છે। એવી જ પ્રકારે કમ્પોઝિશનનો જે વિભાગ છે જેની અંદર કોમ્પ્રિહેન્શન છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, નોન વર્બલ છે, ડાયલોગ રાઇટિંગ છે, આ બધી વસ્તુઓને આપણે 50% એટલે કે જો આપણે 10 ડાયલોગ આપેલા છે તો આપણે 5 ડાયલોગ સમજેલા છે। કમ્પોઝિશનમાં કોમ્પ્રિહેન્શનનો જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં આપણે 4 પ્રકારના પેરેગ્રાફ આપેલા છે તો આપણે બંનેમાંથી બે બે પ્રકારના પેરેગ્રાફ જે છે સમજેલા છે। આવી રીતે આપણો અભ્યાસક્રમ જે છે એ 50% પૂર્ણ કરેલો છે। હવે જે આપણો અભ્યાસક્રમ બાકી રહે છે, જે લખવાનું, જે સમજવાનું,
એ આપણે બાકી રહે છે એ વસ્તુ હવે પછીના આપણા લેક્ચર્સ થી એ આપણે સમજવાનું શરૂ કરવાનું છે સાથે સાથે મિત્રો આપણે એ પણ કાર્ય કરવાનું છે કે અગાઉ આપણે જે ફર્સ્ટ ક્વાર્ટરમાં સમજી ગયા છીએ એ વસ્તુને પણ પાછી અમુક અમુક સમયના અંતરે રિવિઝન કરતી જવાની છે એના માટેના રિવિઝનના વિડિયો જે આપણે અગાઉ મોકલેલા છે કે જેની લિંક તમારા મોબાઈલની અંદર છે જ એ લિંકને જોઈ લેવી અને એ વિડિયો જે છે એને ફરી એક વખત પાછો સમજી લેવો જોઈ લેવો મિત્રો ગ્રામર એક એવી વસ્તુ છે કે જે માત્ર કોઈ એક ધોરણ પૂરતું મર્યાદિત રહેતું નથી સ્પેલિંગ વોક્યુબ્યુલરી જે આપી છે શબ્દ ભંડોળ આ શબ્દ ભંડોળ પણ એવી વસ્તુ છે કે જે માત્ર કોઈ એક ધોરણ પૂરતું મર્યાદિત નથી આ શબ્દ ભંડોળ આ ગ્રામર એની અંદર સમજેલા નિયમો એની અંદર સમજેલી વાક્ય રચનાઓ આ બધી જ વાક્ય રચનાઓ આ બધા જ સ્પેલિંગ એ આપણા આવતા ધોરણની અંદર એટલે કે હવે પછી આપણે અંગ્રેજી જે ભણવાના છીએ એની અંદર પણ એ જ પ્રકારે એને એપ્લાય કરવાના છે એ નિયમોમાં ધોરણ બદલતા કોઈ ફેરફાર થતા નથી બરાબર છે અને અત્યારે આપણે જે પ્રારંભિક તબક્કાઓમાં સમજી રહ્યા છીએ સાદા વર્તમાન છે સાદો ભૂતકાળ છે સાદો ભવિષ્યકાળ છે ચાલુ વર્તમાન છે પૂર્ણ વર્તમાન છે બરાબર છે આ બધા ટેન્સ આપણા હવે પછીના ધોરણમાં પણ એ આપણને એટલા જ ઉપયોગી છે જેટલા એ અહીંયા ઉપયોગી છે તો આ વાક્ય રચનાઓ જો આપણને વ્યવસ્થિત રીતે આવડતી હશે તો હવે પછીના જે ધોરણોની અંદર અંગ્રેજી એ આપણને જે થોડું વધારે પડતું અઘરું લાગે છે ખરેખર છે નહીં અઘરું લાગે છે એની પાછળનું કારણ કે આપણી થોડીક પ્રેક્ટિસ ઘટે છે જે વાક્યો રચના જે સ્પેલિંગ જેના ઉપર આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ પૂરેપૂરું આપણું ફોકસિંગ હોવું જોઈએ આપણે એ શબ્દને યાદ રાખવા જોઈએ આ વસ્તુઓમાં આપણો કેટલીક આળસ એ અહીંયા ખૂબ અસર કરે છે મિત્રો ફર્સ્ટ ક્વાર્ટર આપણું જ્યારે શરૂ થયું આ પ્રથમ સેમેસ્ટરમાં તો એ જ સમયે ફર્સ્ટ જે લેક્ચર આપવામાં આવ્યો એ ફર્સ્ટ લેક્ચરની અંદર પણ મેં એ વસ્તુની વાત કરી હતી જો કે એ પછી પણ ઘણી બધી વખત વાત કરી છે કે આપણે રોજના ઓછામાં ઓછા ત્રણ સ્પેલિંગ અથવા તો પાંચ સ્પેલિંગ જે આપણાથી થઈ શકે બરાબર પાંચ સ્પેલિંગ થઈ શકે તો બહુ સારી વસ્તુ છે પણ પાંચ ન થઈ શકે તો ઓછામાં ઓછા ત્રણ નવા શબ્દો અંગ્રેજી ભાષાના જેના સ્પેલિંગ જેનો ઉચ્ચાર અને એનો ગુજરાતી અર્થ આ વસ્તુને આપણે યાદ રાખીએ અને પાકા કરીએ આ કરવાથી આપણી અંગ્રેજીની જે શબ્દ ભંડોળ છે અંગ્રેજીને સમજવાની જે માહિતી છે બરાબર ને એ મજબૂત બને છે અને એ મજબૂત બનવાથી જ અંગ્રેજી આપણને જે અઘરું લાગે છે ને એ ધીરે ધીરે કરતું સરળ લાગવા માંડે છે આપણી પાસે શબ્દો નથી એટલા માટે થઈને આપણે અંગ્રેજીને વ્યવસ્થિત રીતે સમજી શકતા નથી આપણે ગ્રામરના નિયમો ઉપર જે ધ્યાન આપવું જોઈએ એની જે પ્રેક્ટિસ થવી જોઈએ આ પ્રેક્ટિસમાં આપણે ક્યાંક ને ક્યાંક એ થોડી આળસ કરી જતા હોઈએ છીએ કે જેના કારણે થઈને એ શબ્દો એ નિયમો એ વાક્ય રચનાઓ એને સમજવામાં આપણને થોડીક મુશ્કેલી પડે છે થોડીક તકલીફ થાય છે તો એ તકલીફને એ મુશ્કેલીને દૂર કરવા માટે આપણી પાસે એક જ ઉપાય છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ બરાબર આ વાક્ય કદાચ આપણે ઘણી બધી વખત સાંભળેલું છે કે જો તમે પ્રેક્ટિસ કરો છો તો તમારા અંદર રહેલી ભૂલો ધીરે 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 કરતા ઓછી થતી જાય છે બરાબર જરૂરી નથી કે પ્રથમ વખત જ તમે વાક્યો જે છે એને હકારમાંથી નકારમાં ફેરવતા હો કે પ્રશ્નાર્થમાં ફેરવતા હો અને તમને પ્રથમ વખતમાં જ સફળતા મળી જાય કદાચ એમાં ક્યાંક થોડી ઘણી કચાશ રહે ક્યાંક થોડી ઘણી ભૂલો રહે અને સ્વાભાવિક છે કે જ્યારે આપણે કંઈક કાર્ય કરતા હોઈએ ત્યારે આપણાથી થોડી ઘણી ભૂલો રહેવાની સંભાવનાઓ છે તો એ ભૂલોને આપણે સુધારવાનું કામ કરવાનું છે અને અંગ્રેજીને સરળ બનાવવાનું કાર્ય
આપણે કરવાનું છે. તો આ હવે પછીનું જે આપણું ક્વાર્ટર શરૂ થાય છે બરાબર ને, ક્વાર્ટર નંબર 2 સેમેસ્ટર નંબર 1, તો આ ક્વાર્ટર ની અંદર આપણે ફરી એક વખત એ વસ્તુનો સંકલ્પ કરીએ કે સૌથી પહેલા તો આપણે રોજ ઓછામાં ઓછા 3 નવા શબ્દો છે એ પાકા કરશું બરાબર છે. એમાં આપણે કોઈ પણ જાતની આળસ ન કરીએ અને આ શબ્દો આપણે આપણી ટેક્સ્ટ બુકમાંથી પાકા કરીએ, આપણી ગ્રામર બુકમાંથી લઈએ, અથવા તો અંગ્રેજીની કોઈ પણ પુસ્તક, ખાસ કરીને જો ટેક્સ્ટ બુકમાંથી કે ગ્રામરમાંથી લઈશું તો આપણને ફાયદો એ થશે કે આપણને આપણા જે શબ્દો, નવા શબ્દો છે, અઘરા શબ્દો છે, અનફેમિલિયર વર્ડ્સ છે, કે જે આપણે ભણવાના છે, જેનો આપણે જવાબ લખતી સમય ઉપયોગ કરવાનો છે, પ્રશ્ન વાંચતી સમય આપણે એ શબ્દો ઉપયોગમાં લેવાના છે, એ આપણને આવડતા થશે, આપણે વાક્યના અર્થને વ્યવસ્થિત રીતે સમજતા થશે. બીજી વસ્તુ કે જે પ્રેક્ટિસ આપણને કહેવામાં આવે છે, શિક્ષકો દ્વારા જે વિડીયો સમજાવવામાં આવે છે, આ વિડીયોને આપણે પૂરેપૂરા શાંતિથી જરૂર પડે તો 2 વખત કે 3 વખત પણ એ વિડીયોને જોશું, એની અંદર જે પ્રકારે આપણને સમજાવવામાં આવેલું છે, એની અંદર જે પ્રકારે આપણને શીખવાડવામાં આવેલું છે, એ વસ્તુને આપણે સમજવાનો પ્રયાસ કરી એનું રિવિઝન પણ અમુક સમયના અંતરે કરતા રહેશું. માનો કે 1 અઠવાડિયાની અંદર આપણે કોઈ એક ટોપિક જે છે એને કમ્પ્લીટ કરેલો છે તો એ ટોપિકને આપણે 2 કે 4 દિવસ પછી રિવિઝન કરશું. એવી જ રીતે 1 અઠવાડિયા અગાઉ કે 2 અઠવાડિયા અગાઉ જે વસ્તુ આપણે સમજી ગયા છીએ, જે વસ્તુ આપણે શીખી ગયા છીએ, એ વસ્તુને પણ ફરી પાછી 10 દિવસના અંતરે, 15 દિવસના અંતરે, 20 કે 25 દિવસના અંતરે આપણે એનું રિવિઝન જે છે એ કરતા રહેશું. એ પછી આપણે ઓનલાઈન કરીએ અથવા તો ઓફલાઈન કરીએ બરાબર ને, ઓનલાઈન એટલે કે તમે વિડીયો જોઈ અને એનું રિવિઝન કરો તો પણ વાંધો નથી, અને ઓફલાઈન એટલે કે જે આપણે તમને બુકમાં લખાવેલું છે અથવા તો જે આપણે ગ્રામર બુકની અંદર લખેલું છે, જેની અંદર સમજૂતી આપવામાં આવેલી છે, આ બધું વસ્તુને આપણે વાંચીએ, જરૂર પડે તો એ બધી વસ્તુને ફરી પાછી એક વખત રફ નોટની અંદર લખીએ. આવું કરવાથી આપણી પ્રેક્ટિસ જે છે વધશે, સાથે સાથે આપણા અક્ષરો, ઘણા બધા વિદ્યાર્થીઓની મેં એક જ ફરિયાદ દર વખતે સાંભળેલી છે કે અક્ષરો છે એ અમારા ઘણા ખરાબ હોય છે, નથી સારા થતા, તો એની પાછળ માત્ર એક જ વસ્તુ, લખવા, લખશો જેટલું વધારે એટલા તમારા અક્ષરો જે છે એ ધીરે ધીરે કરતા વ્યવસ્થિત રીતે સારા થતા જશે. જો આ વસ્તુ 1 દિવસમાં કે 2 દિવસમાં નહીં થઈ શકે, આના માટે તમારે 1 સેમેસ્ટર અથવા તો 2 સેમેસ્ટર, આખું 1 વર્ષનો સમય જે છે આપવો પડશે, પણ લખવાની રોજ પ્રેક્ટિસ રાખવી પડશે. અને એના માટે એવું જરૂરી નથી કે તમે કોઈ એક જ ભાષા લખો. એક દિવસ આપણે અંગ્રેજીનું 1 પેજ લખીએ તો બીજા દિવસે આપણે ગુજરાતીનું 1 પેજ લખીએ, પછીના દિવસે હિન્દીમાંથી 1 પેજ લખીએ, એકાદ દિવસ આપણે સામાજિક વિજ્ઞાન અથવા તો સાયન્સ જે છે એન્ડ ટેકનોલોજી એની અંદરથી એકાદ પેજ લખીએ. આ બધી વસ્તુ કરવાથી મહત્વનું એ થશે કે આપણા અક્ષરો જે છે એ વધારે સારા બનશે, વધારે સુંદર બનશે, અને આપણા જવાબો જે લખીએ છીએ એ આપણને પણ વાંચવામાં અનુકૂળતા રહેશે અને સામેની વ્યક્તિ જે આપણા જવાબને વાંચી રહી છે તેને પણ એ વાંચવામાં સારી એવી એ અનુકૂળતાઓ રહેશે. તો એ કાર્ય પણ આપણે પૂરેપૂરી જવાબદારીથી એ કરવું પડશે. સાથે સાથે જે રિવિઝનની વાત છે, સ્પેલિંગ પાકા કરવાની વાત છે, બીજા બધા વિષયો બરાબર, દરેક સબ્જેક્ટને આપણે પૂરતો ન્યાય, પૂરતો સમય મળી રહે એ પ્રમાણે એ આપણે સમજવાનું, એ પ્રમાણે એ આપણે ભણવાનું એ આગળ વધારી શકીએ છીએ. મિત્રો, જેટલી મહેનત વધારશો, જેટલું કોઈ પણ સબ્જેક્ટ પ્રત્યે આપણે ગંભીરતાને એ સમજશું, એટલું જ આપણું એ સબ્જેક્ટને સમજવાની શક્તિ જે છે એ વધારે થાય છે, એ વધે છે, એ વસ્તુ સ્વાભાવિક છે.
प्राइमरी में अपने एक सरस मजानो पायो तैयार करवानो छे। कोई पण इमारत जो उभी करवी होय बहुमाळी इमारत जेने आपणे बहुमंजिला इमारत तरीके स्काय राइज हाई राइज तरीके जेने ओळखवामां आवे छे एवे प्रकारनी इमारत जो आपणे बनावी छे तो एनो पायो छे एनो फाउंडेशन जे छे एने आपणे मजबूत बनाववो पड़शे। मित्रों अत्यारे आपणे आपणो पायो जे छे ते बनावी रह्या छीए प्राइमरी शिक्षण आपणो जे प्राथमिक शिक्षण छे ने ए आपणो पायो छे अने जो पायानुं घडतर ए सारामां सारी रीते करवामां आवशे तो आगळ जे कोई एना माटे थईने डिग्रीओ लेवानी छे आपणा माटे थईने जे डिग्रीओ लेवानी छे ए डिग्रीओने बहु सरळताथी एकदम आसानीथी आपणे એ મેળવી શકીએ છીએ। તો મિત્રો નેક્સ્ટ લેક્ચરથી આપણે આપણા જે સિલેબસ છે એને આગળ ચલાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે। ગ્રામરની અંદર જે કાંઈ પણ વિભાગો ચાર વિભાગો પૂર્ણ કરેલા છે હજુ ચાર વિભાગો આપણે એમાં બાકી છે। એવી જ રીતે આપણે ટેક્સ્ટબુકની અંદર પણ કુલ ચાર યુનિટ આપણને આપવામાં આવેલા છે। આ ચાર યુનિટમાંથી આપણે પ્રથમ ક્વાર્ટરમાં બે યુનિટ પૂરા કરેલા છે બે યુનિટ બાકી રહે છે તો એને પણ આપણે અત્યારે અહીંયા કમ્પ્લીટ કરવાના છે। અને સાથે સાથે મેં તમને આ કીધું એમ સ્પેલિંગ પક્કા કરવા સમયાંતરે રિવિઝન કરતા રહેવું બરાબર છે અક્ષરો સુધારવા માટે થઈને પેરેગ્રાફનું લેખન જે છે એ કરતા રહેવું ભણવા માટેનો આપણો જે સમય છે એ સમય આપણે પૂરતા પ્રમાણમાં આપવો બરાબર છે। તો મિત્રો નેક્સ્ટ લેક્ચરથી આપણે ફરી પાછા આપણા સિલેબસ તરફ એ આગળ વધવાનું એ શરૂઆત કરી દેવાની છે। તો ફરી પેપરો તો બધાએ સારામાં સારી રીતે એ લખેલા જ હશે અને હવે એ વસ્તુને યાદ રાખીને એના ઉપરથી આગળ આપણે આપણું શિક્ષણ જે છે એ હવે અહીંથી એ શરૂ કરવાનું છે।